ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર જોયું કે મધ્યકની રીતો વિશે વાતચીત કરી છે, બહુલક વિશે વાતચીત કરી લેક્ચર નંબર 7ની અંદર. આજે બહુલકની અંદર જ વાતચીત કરવાની છે લેક્ચર નંબર 8માં, અને અમુક દાખલાઓ જે જોવાના બાકી છે સ્વાધ્યાય 14.2ના એ દાખલાઓ આપણે જોશું. તો એની અંદર આપણે જોઈએ તો સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 છે, એમાં શું દર્શાવ્યું છે એ વિશે વાતચીત કરીએ. તો તમને એમ કીધું છે, નીચેનો કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. તો આપેલી માહિતી પરથી બહુલક અને મધ્ય શોધો. હવે અહીંયા તમને કોષ્ટક પણ આપેલું છે, આની અંદરથી આપણે મધ્ય અને બહુલક બંને શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે જે છે બહુલક છે તો બહુલક શોધશું અને પછી જોશું મધ્ય, બરાબર? અથવા તો મધ્ય પહેલા શોધો, બહુલક પછી શોધો, તો એ ચાલશે. તો સૌપ્રથમ વાતચીત કરીએ તો મધ્ય વિશે. તો કોષ્ટક માટે મધ્યકમાં વર્ગ લંબાઈ સમાન છે, બરાબર? આપણે વસ્તુ શીખી ગયા, વર્ગ લંબાઈ સમાન હોય તો વિચલનની રીત યુઝ કરશું. સૌપ્રથમ વર્ગ આપણે અહીં દર્શાવો, વર્ગ તો વર્ગ જે છે તમને આપી દીધા છે 5 થી 25 25 થી 35 45 45 થી 55 55 થી 65. ઓકે, આ છે વર્ગ. હવે વિશે એની વિશે આગળ આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ વર્ગ પછી આપણે આવશે XI. શું આવશે? XI. તો આપણે ખબર છે XI કેવી રીતના મેળવવાનો હોય છે કે અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુનો સરવાળો ભાગ્યા 2. તો 5 ને 15 20 ભાગ્યા 2 એટલે 10. પછી 10 10 મળ્યો, કારણ કે ડિફરન્સ કેટલો છે આપણો સ્મોલ h વર્ગ લંબાઈ 10 નો, એટલે h બરાબર 10. તો આ જોઈએ તો 20 30 40 50 60. પછી આપણો આવશે fi. શું આવશે? fi. તો fi માટે 6 11 21 23 14 5. હવે ચલો કુલ આપણે સિગ્મા fi જોશે. તો જોઈએ 6 અને 11 17 17 અને 21 38 સોરી 17 અને 21 38 38 ને 23 38 અને 23 વચ્ચે વાતચીત કરીએ. સોરી, આપણે ફરીથી આપણે જોઈએ 6 અને 11 17 17 અને 21 બરાબર, એટલે 38 થઈ ગયું, 38 ને 23 61 થઈ ગયું, 61 ને 14 એટલે 61 અને 14 થઈ ગયા. કેટલા થશે 61 ને 14? 75 75 ને 5 80. કે બાળકો ફરીથી જોઈ લઈએ, 6 અને 11 17 17 અને 21 38 38 અને 23 એટલે 61 61 ને 14 75 75 ને 5 80. ઓકે, હવે આપણે વિચલનની રીત કરીએ છે તો આપણે સૌપ્રથમ UI બરાબર શું ધારવું પડશે? XI માઇનસ A ડિવાઇડ બાય H એટલે A ધારવું પડશે. તમારી અનુકૂળતા જે પ્રમાણે હોય, હું ધારો કે A XI માંથી 40 ધારું છું. શું ધારું છું? 40. તમારી અનુકૂળતા પ્રમાણે આમાંથી કોઈ પણ ધારી શકો. તો આપણે જોઈએ તો અહીંયા આવશે 0
પછી આ તમને મેં શીખવાડેલું છે માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી વન ટુ. ઓકે બાળકો, પછી લાસ્ટ આની અંદર આવશે FIUI. શું આવશે FIUI વિશે? તો સૌ પ્રથમ જોઈએ આપણે FIUI માટે. છ તેરી અઢાર, અગિયાર દુ બાવીસ, એકવીસ એકા એકવીસ, અહીંયા ઝીરો, ચૌદ એકા ચૌદ અને પાંચ દુ દસ. તો જુઓ, દસ અને ચૌદ ચોવીસ યા બાવીસ માંથી બાદ કરી નાખો અથવા એકવીસ માંથી બાદ કરો, કોઈ પણ ચાલે. માઇનસ ત્રણ વધ્યા, કેટલા વધ્યા? ત્રણ. બરાબર, ત્રણ જે છે, સોરી ચૌદ માંથી દસ, દસ ને ચૌદ એટલે ચોવીસ, એકવીસ માંથી પ્લસ ત્રણ, આમાંથી બાદ કરો એટલે ઓગણીસ, ઓગણીસ ને અઢાર માઇનસ સાડત્રીસ, એટલે સિગ્મા FIUI બરાબર માઇનસ સાડત્રીસ. ફરીથી આપણે જોઈએ કેમ થયું છે, એટલે આપણે ખ્યાલ પડે બાળકો કે ચૌદ અને દસ ચોવીસ, આ એકવીસ માંથી બાદ કરો એટલે પ્લસ ત્રણ વધ્યા, આ બાવીસ માંથી કરો એટલે માઇનસ ઓગણીસ અને અઢાર એટલે સાડત્રીસ ટોટલ. તો મધ્યકના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા સિગ્મા FIUI સિગ્મા FI ગુણ્યા h. તો a વિશે જોઈએ તો a આપણને કેટલા આપી દીધા છે, આપણે ધાર્યા છે 40 વત્તા સિગ્મા FI માઇનસ 37 ગુણ્યા 80, સોરી ભાગ્યા 80 ને ગુણ્યા h એટલે કેટલા છે 10. તો સિમ્પલ આ 00 કેન્સલ, 40 માઇનસ 37 છેદમાં 8, 37 ને 8 વડે ભાંગવાનું છે. બાળકો હું તમને હર હંમેશ માટે કહું છું કે આ જે છેદમાં હોય અહીંયા આવે છે અને આ અહીંયા આવે છે, મતલબ આ શું થઈ ગયું ભાજક અને આ થઈ ગયું ભાજ્ય. બરાબર, ખાસ જે છેદમાં હોય એને શું કહેવાય ભાજક અને જે અંશમાં હોય એને કહેવાય ભાજ્ય, એટલે આવી રીતના આવે છે. તો આ જગ્યા ઉપર પોઝ કરી તમારો જવાબ મારી સાથે મેચ થાય છે કે જો, એટલે તમને ખ્યાલ પડે. તો ચાલીસ માઇનસ 4.625. હવે આની બાદ બાકી આપણે દર્શાવવાની હોય છે. તો જો આ 40.000 આપણે ખ્યાલ છે બાદ બાકી પોઈન્ટ ને નીચે પોઈન્ટ દર્શાવવાની, તો અહીંયા જો 3 9 9 9 10 10 માંથી 5 જાય એટલે 5, 9 માંથી 2 જાય એટલે 7, 9 માંથી 6 જાય એટલે 3 પોઈન્ટ 5. આનો આન્સર આવશે 35.375. પછી ફાઇનલ આન્સર 35.38. પોઈન્ટ પછી આપણે બે આંકડા ત્રણ આંકડા સુધી પોઈન્ટ આપણે દર્શાવી છે એટલે આપણે ખ્યાલ પડે. આ હવે તો બાળકો મધ્યક આપણે શોધવાનું, મધ્યક કેવી રીતના આપણે શોધ્યો એ આપણે જોયું. ચલો હજી એક વસ્તુ આની અંદર બાકી છે જે છે બહુલક. ખાસ કરીને આપણે બહુલક વિશે ચર્ચા હોય છે પણ આની અંદર આપણે સ્વાધ્યાયમાં બહુલક ની અંદર મધ્યક પણ ગોતવાનો આપ્યો છે. તો સૌપ્રથમ બહુલક માટે બધી સંખ્યા આપણે ગોતવી પડશે. સૌપ્રથમ L F0 F1 F2 ને આ H. ઓકે બાળકો, હવે જોઈએ આપણે તો સૌપ્રથમ કોષ્ટક ની અંદર સૌથી વધુ આવૃત્તિ હોય બરાબર એ આપણે જોવાનું છે. તો એ જે સૌથી વધુ આવૃત્તિ હોય એટલે એ થઈ ગયું આપણું F1. તો આપણે ખ્યાલ છે સૌથી વધુ આવૃત્તિ F1 23, એમની આગળની આવૃત્તિ 21,
એની પાછળની આવૃત્તિ 14. ઓકે બાળકો, હવે આપણે જોઈએ તો અધસીમા બિંદુ જોઈએ તો બહુલકીય વર્ગ શું આવ્યો 35 થી 45 નું અધસીમા બિંદુ આવશે 35. h ડિફરન્સ કેટલો છે 10. તો હવે દાખલાની ગણતરી કરીએ બહુલક વિશે તો બધી કિંમત મળી ગઈ છે. તો z is equal to l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 ગુણ્યા h. હવે l વિશે વાતચીત કરી, l છે આપણી પાસે 35 plus f1 23 minus 21 2 ગુણ્યા 23 minus 21 minus 14 ગુણ્યા 10. હવે જોઈએ તો 35 plus 23 માંથી 21 બાદ કરો એટલે 2, 23 2 46, ઓછો છે વત્તા એટલે 21 અને 24 નો 14 નો સરવાળો એટલે થશે 35 ગુણ્યા 10. એટલે બાળકો સમજાય છે મેં કેવી રીતના કર્યું કે ભાઈ આ 23 માંથી 21 બાદ કરો એટલે બે જવાબ આવે, બરાબર. 23 2 46 ઓછો છે વત્તા 21 અને 14 નો સરવાળો 35. ઓકે, હવે 35 પ્લસ 10 2 20 અને 46 માંથી તમે 35 બાદ કરો એટલે જવાબ શું આવશે તમારા લોકો માટે 11. શું આવશે 11? હવે આનો ભાગાકાર દર્શાવવાનો છે. તો સૌપ્રથમ આ જે છે અહીંયા અને આ અહીંયા, તો સૌપ્રથમ 1 થી ચાલશે 1. તો જોઈએ તો 20 11 એકા 11 9 વધી 9 0.8 88
એક ગામમાં 200 કુટુંબો છે, કુલ કેટલા છે 200 કુટુંબો, એટલે આપણો અહીંયા જે ઝિકમા એફઆઈ છે એ કેટલો થઈ ગયો 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવ્યું છે. તો કુટુંબોને માસિક ખર્ચનો મધ્યક અને બહુલક શોધો. જગ્યાની કમીને કારણે કોષ્ટક આખું જે છે એ આવી રીતના મેં દર્શાવ્યું છે, જેથી હું કોષ્ટકનો ઉપયોગ ડાયરેક્ટ દાખલાની અંદર કરી શકો. તો આ જે છે કોષ્ટક તમને આપી દીધું, ચોપડીની અંદર જોશો એટલે ખ્યાલ પડશે. 1000 થી 1500, 1500 થી 2000 એવી રીતના 4500 થી 5000 અને આ એની આવૃત્તિ આપેલી છે. તો આપણે સૌ પ્રથમ મધ્યક શોધવા માટે એક્સઆઈ ગોતવો પડશે. શું ગોતવો પડશે? એક્સઆઈ. તો એક્સઆઈ માટે અધોસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુનો સરવાળો ભાગ્યા 2. તો 1000 અને 1500 નો સરવાળો કરો તો 2500 થાય, એટલે 12 1250. હવે આપણે ખબર છે h બરાબર 500 છે, વર્ગ લંબાઈ કેટલી આપી છે 500, આની અંદર 500 ઉમેરતા જાવ એટલે 1750, 2250, પછી અહીંયા આવશે 2750, પછી આની અંદર આવશે 3250, પછી અહીંયા આવશે 3750, પછી અહીંયા આવશે 4250, ને પછી અહીંયા આવશે 4750. આ છે આપણું XI. XI પછી વિચલનની રીત કરવાની રહેશે, કારણ કે વર્ગ લંબાઈ સમાન હોવાને કારણે. આપણે કઈ રીત કરશું? વર્ગ લંબાઈ સમાન હોવાને કારણે વિચલનની રીતને ફોલો કરશું. સૌ પ્રથમ આપણે ધારશું કે ભાઈ 3250 બરાબર હું એ ધારું. તમારી ઈચ્છા પ્રમાણે XI માંથી કોઈ પણ વસ્તુ તમે ધારી શકો. તો આપણે સૌ પ્રથમ 3250 ધાર્યું એટલે સૌ પ્રથમ અહીંયા આવશે 0, પછી આવશે -1, -2, -3, -4, 1, 2, 3. ઓકે બાળકો, પછી આપણે આવશે FIUR. તો જોઈએ તો 24 6 કેટલા થશે? 24 6 96 4 40 3 120, 33 3 33 2 66, -28. ઓકે, અહીંયા 0, 22 1 22, 16 2 32, 7 3 21. ઓકે બાળકો, ચલો હવે જો આ વસ્તુ થોડું ઓલું હોય, અઘરું હોય સરવાળો કરવો, છેદ ઉડાડતા તો આ બધાનો સરવાળો કરી નાખો તો ખ્યાલ પડશે. માઇનસ, જો સરવાળો કરો છો, 6 ને 6 0 છે એટલે 6 ને 6 12, 12 ને 8 20, વધી પડી 2, 2 આવ્યો એ. તો જોઈએ 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 6 19, ને 2 13 ને 6 19, 19 ને 2 21, 1 આવ્યો, વધી પડી પાછી 2, અને સિમ્પલ 2 ને 1 3, 310. આની વિશે વાતચીત કરીએ તો પ્લસ આવશે 5, 2 2 4 ને 1 5, અને આ જે છે તો જોઈએ તો 2 ને 2 4 ને 7 75, 310 માંથી 75 બાદ કરો એટલે ખ્યાલ પડે ઝિગમા FIUI બરાબર 200 માઇનસ માઇનસ 235. બાદમાંથી ખ્યાલ ઉડી જવો બરાબર. મેં શું કર્યું, 300 માંથી 75 બાદ કર્યું એટલે 225, અને 10 ઉમેર્યું એટલે સીધું -235. થોડી લોજિકલ વિચારવાનું થાય, આનો સરવાળો કરો એટલે -310 આવે. તો સૌ પ્રથમ હવે મધ્યક ગોતશો આપણે. તો મધ્યક વિશે વાતચીત કરીએ તો આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા ઝિગમા FIUI ઝિગમા
fi गुणिया h तो जहाँ a a એટલે આપણે કેટલો છે 3250 વત્તા માઈનસ 3235 છેદમાં 200 અને આ છે 500 તો સૌપ્રથમ 0 0 0 0 તો 3250 માઈનસ અહીંયા થઈ જાય 3000 સોરી 235 ગુણ્યા 5 છેદમાં 2 કરી નાખો તો એ ચાલશે તો આપણે આન્સર 3250 માઈનસ જો આ તમને ખ્યાલ આવવું જોઈએ આનો ગુણાકાર બરાબર હું જો મારી ટેકનિક રીતે સમજાવું તો 200 ગુણ્યા 5 2 5 2 10 એટલે 1000 તો થઈ ગયા 35 5 તો 35 100 140 અને 35 5 175 એટલે આનો આન્સર થાય 1175 છેદમાં 2 જો એ છતાં તમને ખ્યાલ ન પડતો આવી રીતના અલગથી ગુણાકાર કરી લો એવો કઈ વાંધો નહીં મોટા ગુણાકાર હોય એ અમને અમુક જગ્યાએ ખ્યાલ ન પડતો 25 વધી પડી 2 5 2 15 ને 2 17 વધી પડે આવી ગયું 1175 ભાગ્યા 2 હવે આ જ વસ્તુને આપણે ભાગાકાર કરવો પડશે 1175 ભાગ્યા 2 જો મને તો ખ્યાલ પડી જાય તરત કે ભાઈ આનો અડધો કરો એટલે થઈ જાય પણ તમને નો ખ્યાલ પડતો હોય તો તમારે ભાગાકાર કરવાનો અને મેં તમને કીધું છે આ જગ્યાએ તમારો આન્સર સાચો છે ખોટો ચેક કરવા માટે શું કરવાનું આ જગ્યા ઉપર પોઝ આપી દો વિડિયોને અને તમે તમારે બુકમાં ભાગાકાર કરી લો એટલે તમને ખ્યાલ પડે તો 5 2 10 17 5 8 સોરી 2 8 16 1 5 તો હવે જોઈએ તો શું થશે 15 છે એટલે 7 2 7 14 1 0.5 નાનો આન્સર આવી રીતનો આવ્યો 3250 માઈનસ 587.5 ઓકે તો હવે બાદ બાકી જોઈએ કેવી રીતના હોય છે 3250.0 નાનો છે 587.5 સૌપ્રથમ 10 કો 4 9 10 10 માંથી 5 જાય એટલે 5.9 માંથી 2 હવે આ ન જઈ શકે બરાબર તો અહીંથી આપણે લેવો પડશે 1 10 14 માંથી 8 જાય તો 6 અહીંયા 2 અહીંયા 10 10 ને 1 11 11 માંથી 5 બાદ કરો એટલે 6 આવશે અને 2 આન્સર શું આવશે ખ્યાલ પડે તો તમને લોકોને 6000 સોરી 2662 2662.5 આનો જવાબ ખ્યાલ પડ્યો બાળકો 50 લખી શકો આની પછી આ 50 દર્શાવી શકો 500 પણ દર્શાવી શકો તમારી અનુકૂળતા પ્રમાણે બરાબર તો હવે વસ્તુ વાતચીત કરીએ બહુલક વિશે આ હતી કેની વિશે મધ્યક વિશે વાતચીત હતી તો હવે આપણે એમાં જોઈએ છે બહુલક બહુલક માં છે આ વસ્તુ પૂછી શકે બે વસ્તુ ભેગી થઈ પણ તો આની કમ્પેરિઝન કરો તો માર્ક વધે ઓકે બાળકો તો હવે આપણે ચર્ચા કરીએ બહુલક વિશે તો બહુલક વિશે વાતચીત કરીએ તો સૌપ્રથમ આપણે એના પરિણામો જોશે કયા L F0 F1 F2 અને H H આપણે ઓલરેડી ખ્યાલ છે 500 હવે આની અંદર આપણે કોષ્ટકમાં જોવાનું શું જોવાનું આ કોષ્ટકની અંદર સૌથી વધુ કેટલી છે 40 તો અહીં F0 F1 શું થઈ ગયું 40 હવે એની આગળ કેટલી 24 એની પાછળ કેટલી 33 હવે એની અધસીમા બિંદુ કેટલું 1500 ખ્યાલ પડી ગયો બાળકો ફરીથી કહું કોષ્ટક ની અંદર FI આવૃત્તિમાં જો અને સૌથી વધુ આવૃત્તિ 40 એટલે F1 થઈ ગયું પછી એની આગળ કેટલી 24 એટલે F0 એની પાછળ કેટલી 33 પછી અધસીમા બિંદુ કેટલું છે 1500 ઓકે બહુલક શોધીએ તો બહુલક માટે આપણે વાતચીત કરીએ તો Z is equal to L plus
माइनस एफ जीरो छेद में टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू गुणिया एच। तो सौ प्रथम एन विषय बातचीत करिए तो 1500 प्लस एफ वन 40 एफ जीरो 24 तो बी गुणिया एफ वन 40 एफ जीरो बराबर। तो बाळक एक जग्या ने कारण फरी वक्त पूछू रो ख्याल पड़े तुमने 1500 प्लस एफ वन एटले 40 आ थई गयु 24 बी गुणिया 40 माइनस 24 माइनस 33 गुणिया 500 લખવાનું છું એટલે હવે 1500 કે બાળકો પ્લસ 16 500 આ 80 ઓછો છે વત્તા માઇનસ આવશે નિશાની 24 અને 34 57 કેટલા આવશે 57 તો આ થઈ ગયું 1500 પ્લસ 16 પંચા 80 એટલે 8000 અને આની અંદરથી તમે લોકો બાદ કરો એટલે જવાબ આવશે 23 શું આવશે 23 ઓકે ખ્યાલ પડ્યો બાળકો તો ભાગાકાર કરવો પડશે અઘરો છે થોડો પણ કરવો તો પડશે તે તો આ જગ્યા ઉપર તમને ખ્યાલ છે મેં કીધું આન્સર મેચ કરવા માટે પોઝ આપી દેવાનો અને જોવાનું તો સૌ પ્રથમ 23 એકા 23 23 2 46 અને 23 13 23 13 શું થશે 6 9 બરાબર એટલે શું આવશે 110 ઓકે તો સૌ પ્રથમ વાતચીત કરીએ તો 23 4 23 4 વિશે વાતચીત થશે તો 23 4 92 23 4 92 ઓકે તો બાદબાકી સોરી બાદબાકી કરી એટલે થશે 180 આપણે જો આ 0 યુઝ કરી લો આ 0 નીચે આ 0 180 તો હવે વાતચીત કરવાની રહે 23 બરાબર કેટલી વાતચીત કરવાની રહે 23 18 પણ વધી જશે તો 23 17 કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે 23 18 જે છે એ થશે તમારે 184 બરાબર હવે 23 17 વિશે વાતચીત કરીએ તો 61 ઓકે બાળકો એટલે અહીં આવશે 170 નહીં સોરી 190 પોઈન્ટ આ 0 તો પોઈન્ટ પછી તો હવે આવશે અહીંયા 8184 ઓકે એટલે 6 વધ્યો 0 23 2 46 બરાબર તો 14 વધ્યો 140 બરાબર હવે એક જ આંકડો લઈ લઈએ એટલે આપણું કામ પતી જાય બરાબર તો 23 6 આવશે કુલો આવશે 23 6 આવશે આઈ થિંક એટલે થશે તમારું 138 શું થશે 138 એટલે આનો આન્સર પ્રમાણે તમારો જવાબ આવશે 1500 પ્લસ 347 પોઈન્ટ 2826 શું આવશે 1500 પ્લસ 347 પોઈન્ટ 826 હવે આનો આન્સર થશે 1847 પોઈન્ટ 826 એટલે અહીંયા થશે 1847 પોઈન્ટ 83 ઓકે બાળકો આ આન્સર છે આ જે છે એ રફ કામ છે બરાબર બાળકો આ આન્સર છે આ બહુલકનો આન્સર આવ્યો આ આવ્યો મધ્યકનો આન્સર ઓકે બાળકો ચલો આ હતો સ્વાધ્યાય 14.2 નો ત્રીજો દાખલો અને આપણો હતો લેક્ચર નંબર 8
પછી ના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાય છે ઈ 14.2 કમ્પ્લીટ કરશું. ત્રણ દાખલાઓ આઈ થિંક બાકી છે તો ઈ કમ્પ્લીટ કરશું અને પછી ના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 14.3 વિશે વિચારશું. ઓકે બાળકો, તો હજી સુધી જો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. તો બાળકો આપણે હવે પછી મળશું લેક્ચર નંબર 9 માં.